માટે યુવાનો હવે પોર્ન ફિલ્મો વધુ જોવા લાગ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સોશિયલ સાઇટ થી હવે રેજો સાવધાન. આ સર્વે પ્રમાણે તો એવું કહી શકાય. ત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે રુઝાન ખંબાતાજી, જે છે સોશિયલ એક્ટિવિસ્ટ. આપણી સાથે આ વિશે રુઝાનબેન ચર્ચા કરીશું. રુઝાનબેન, સૌપ્રથમ તો એ પૂછવા માંગીશ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ટ્વિટરથી હવે સેક્સ લાઈફ બરબાદ થઈ રહી છે. આ સર્વે બ્રિટિશર્સ ઉપર બી કરવામાં આવ્યું છે અને આ વસ્તુ સાબિત પણ થઈ છે. શું કહેશો આપ? સૌથી પહેલા મને હસવું આવી રહ્યું છે, કારણ કે થોડા દિવસ પહેલા જ આપણે વાત કરી કે 16 વર્ષની છોકરીઓ લૂઝ ધર વર્જિનિટી, અને આજે એ જ બ્રિટિશ મીડિયા કહી રહ્યું છે, રિસર્ચ કહી રહ્યું છે કે હવે સેક્સ લાઈફ બરબાદ થાય છે. ઉલટું મારું ઊંધું કેવું છે, આઈ ડોન્ટ નો હવે એ લોકોએ શું સર્વે કર્યો છે. હું તો ઇન્ડિયાનું છું, એટલે આપણે દેશી વાત કરીએ કે ઇન્ડિયામાં ફેસબુક ને ટ્વિટર આવવાથી સેક્સ લાઈફમાં વધારો થયો છે. હવે કેવી રીતે વધારો થયો છે? કારણ કે પહેલાં તો લોકો પોતાની વાઈફ હોય કે ગર્લફ્રેન્ડ હોય એની સાથે જ કરતા હતા, પણ હવે ફેસબુક ને ટ્વિટરથી નવા નવા લોકો મળે છે, નવા નવા નેટવર્કિંગ થાય છે, નવા નવા ઇન્ટ્રોડક્શન થાય છે, નવી નવી ચેટિંગ થાય છે, વોટ્સએપ પર ચેટિંગ થાય છે, તમે કેમ અમે કેમ થાય છે, અહીંયા કોફી કીએ ત્યાં જઈએ, અને એનાથી પછી એ લોકોની નવી આરએનડીઓ ચાલુ થાય છે, નવી મિત્રતા ચાલુ થાય છે. એટલે મને આ સર્વે પર કોઈ ભરોસો નથી, કારણ કે મારું એવું માનવું છે કે મે બી અગર તમે પતિ પત્નીની સેક્સ લાઈફ મીન કરતા હો તો મે બી યુ આર 100% રાઈટ, પણ એના અગરની બીજી વાત કરતા હો તો યુ આર, એટલે જે બી છે, 100% રોંગ છે. કારણ કે સેક્સ લાઈફ વધી છે, લોકોના નવી નવી વેરાયટીઓ વધી છે, એટલે મને તો ઉલટી એડ્સની ચિંતા થાય છે. એટલે આપણે વી શુડ રાધર ટોક ઓફ ધેટ ઇન્સ્ટેડ કે સેક્સ લાઈફ ઘટી રહી છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે મને હજી યાદ છે કે થોડા વર્ષો પહેલા ટીવી આવ્યો હતો, થોડા એટલે કાફી વર્ષ થઈ ગયા હતો, જ્યારે ટીવી આવ્યો ત્યારે બી લોકો આજ કહેતા હતા કે ફેમિલી લાઈફ બગડી, સેક્સ લાઈફ બગડી ટીવી આવવાથી, પણ એવું કશું જ ના થયું. ટીવી આવવાથી કોઈ લાઈફ નથી બગડી, એટલે આનાથી બી નથી ફેસબુક કે ટ્વિટરથી ઉલટી લાઈફ સુધરી તો ના વર્ડ કહેવાય, પણ લોકોને વધારે ચાન્સીસ ને ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. રુઝાનબેન, પણ સર્વે જે કરવામાં આવ્યો છે તે ભારતમાં પણ લાગુ પડે છે, કેમ કે 15,000થી વધારે બ્રિટિશર્સ પર આ સર્વે કરવામાં આવ્યો છે, અને એમાં એક ખાસ વસ્તુ કહેવામાં આવી છે કે 16 વર્ષથી 44 વર્ષની વ્યક્તિ, પછી એ પુરુષ હોય કે સ્ત્રી, તેમની સોશિયલ નેટવર્કિંગમાં ઇન્વોલ્વમેન્ટ વધી ગયું છે. ફેસબુક, ટ્વિટર, આપને ખ્યાલ જ હશે કે સામાન્ય રીતે હવે યંગસ્ટર જે જનરેશન છે એ ઘરમાં ઘૂસતા વેત માતા પિતા સાથે બેસવાના બદલે પોતાના રૂમમાં ટેબ્લેટ અને કોમ્પ્યુટર જોડે ટાઈમ પાસ કરે છે. તો આના કારણે પણ શું લાગે છે કે કોઈ ફરક પડતો હશે? એક મિનિટ, તમે અત્યારે સેક્સ લાઈફની વાત યુઝ કરી રહ્યા છો, પેલા શું કહેવાય, સોશિયલ લાઈફની યુઝ વર્ડ નથી કરી રહ્યા. સેક્સ લાઈફનો મતલબ અલગ થાય છે, અને સોશિયલ લાઈફ માતા પિતા જોડે સોશિયલ લાઈફ ભોગવવાની હોય, સેફ લાઈફ નહીં ભોગવવાની હોય. એટલે એ તમારી વાત 100% સાચી છે કે લોકો માતા પિતા જોડે બેસતા નથી, પણ એ તો પહેલા જ્યારે ટીવી હતો ત્યારે ટીવી જોડે નહોતા, ટીવી જોડે બેસતા હતા અને ત્યારે બી માતા પિતા જોડે નહોતા બેસતા, એટલે એક આખો અલગ વિષય છે. પણ અગર આજની સેક્સ લાઈફની વાત કરો તો આઈ વુડ 100, તમે ઇન્ડિયા ભલે 15,000માં આપણે ઇન્ડિયન્સ બી હતા, પણ હું હજી કહું છું કે એ લોકો અગર પતિ પત્નીની સેક્સ લાઈફ મીન કરતા હોય તો મે બી ધેર રાઈટ, કારણ કે બીજે જતા હોય તો પછી 5-6 વારથી વધારે અમે એનર્જી ન હોય કરવાની. એટલે બેટર છે કે એ લોકો આ જે કે છે એ સર્વે એ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂથી સાચા છે. મને અગર હવે સર્વેમાં આમ પૂછો તમે એ લોકોને કે ભાઈ તમારી પતિ પત્ની સિવાયની તમારી બીજી સેક્સ લાઈફ તમે કઈ રીતે ભોગવો છો, ત્યારે એ લોકો ચિઠ્ઠા આપશે કે થેન્ક્સ ટુ ફેસબુક, થેન્ક્સ ટુ ટ્વિટર. કારણ કે હું એક નહીં એવા 10 એક્ઝામ્પલ તમને આપીશ કે ફેસબુક ને ટ્વિટરથી લોકોની દોસ્તી થઈ છે, મિત્રતા થઈ છે, ચા પીવા ગયા છે, કોફી પીવા ગયા છે, અને બધું પછી ફરવા ગયા છે ગોવા ને અહીંયા ને ત્યાં. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ. આપણી સાથે સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણીજી પણ જોયા છે. પ્રશાંતજી, એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે 16 થી 44 વર્ષની ઉંમરને પુરુષ અથવા તો સ્ત્રી એ સોશિયલ મીડિયામાં ઇન્વોલ્વમેન્ટ વધવાથી અથવા તો એનો ઉપયોગ વધારે કરવાથી તેમની સેક્સ લાઈફ ઓછી થઈ ગઈ છે. શું કહેશો આપ? શું પ્રતિક્રિયા છે આપની? સેક્સ લાઈફ પર અસરો ચોક્કસ થઈ છે. આમાં જે કંઈ પણ સ્ટડી થયા હોય એના 2 કે 3 એના જે સાયન્ટિફિક ક્રાઇટેરિયા હોય છે એમાં બેઝિકલી જે કંઈ પણ સ્ટડી થાય છે એ રેન્ડમ સેમ્પલિંગથી થાય અથવા તો કોઈ સિટી સિલેક્ટ કરીને થાય એવી રીતે થતા હોય છે. અહીંયા જે અસર થઈ છે એની જે વાત થાય છે એમાં તો 100% અસર થાય જ છે, એમાં કોઈ ડાઉટ નથી. અસર નથી થતી એ કહેવું અહીંયા આગળ નોન સાયન્ટિફિક કહેવાશે, હું એવું સ્પષ્ટપણે માનું છું. કારણ કે કોઈ પણ જ્યારે એક વ્યક્તિ મલ્ટિપલ રિલેશનશિપમાં જ્યારે ઇન્વોલ્વ થાય છે ત્યારે પહેલાંની રિલેશનશિપ જે હોય એના પર પછીનો સંબંધ છે એ અસર કરે જ છે. બીજી વાત, આ બીજો સંબંધ કેવી રીતે વધારે એનામાં ઇન્વોલ્વમેન્ટ થાય છે તો ડેફિનેટલી એ ફેસબુક, ટ્વિટર કે જે કરતા હોય તે વોટ્સએપ કે એનાથી થાય છે. અહીંયા કહેવાનો અર્થ મારો એવો બિલકુલ નથી કે હવે જે થઈ રહ્યું છે ખરાબ થઈ રહ્યું છે, કે હું એટલું કહું છું કે પહેલાં કરતાં જુદું થઈ રહ્યું છે. ધ ટાઈમ્સ આર ચેન્જિંગ, થિંગ્સ આર ચેન્જિંગ, સોસાયટી ઇઝ ચેન્જિંગ.
ડેફિનેટલી સેક્સ લાઈફ પર એની અસર ચોક્કસ થાય છે, કારણ કે એક્સપોઝર જે છે અહીંયા બહુ મહત્વની એક અહીંયા મેડિકલ વાત કરવા માંગુ છું કે જ્યારે લોકો વોટ્સએપ પર કે બીજી કોઈ જગ્યાએ કે બીજી કોઈ પણ રીતે જ્યારે આવા વિડીયોઝ જુએ છે, જ્યારે પોર્ન વિડીયોઝ વધારે જોતા થાય છે, એવા સંજોગોમાં એ લોકોની અપેક્ષાઓ નોર્મલ સેક્સ કરતાં વધી જાય છે, જે ઓવર ફેન્ટેસાઇઝ્ડ હોય છે. અને આવા સંજોગોમાં એ લોકો એવી જ બધી અપેક્ષાઓ પોતાના પાર્ટનર પાસે રાખે છે જે ખરેખર અવાસ્તવિક નીવડે છે. એના કારણે ક્લેશિસ થાય છે, ઝઘડા થાય છે, પ્રોબ્લેમ્સ થાય છે. કારણ કે આપણે પહેલા આપણે એવું કહ્યું, આગળ વાત કરી કે ભાઈ ટીવી પણ આવ્યું ત્યારે આવું થયું હતું, પણ ટીવી એવું હેન્ડી નહોતું કે જેટલું વોટ્સએપ હેન્ડી છે. અત્યારે કોઈ પણ વોટ્સએપ પર એટલો બધો એ બાબતોનો મારો હોય છે કે જ્યારે અમુક રીતે તો લોકો ઓલમોસ્ટ પોર્ન એડિક્ટ થયેલા હોય છે. હવે આવા સંજોગોમાં એને નોર્મલ રેગ્યુલર સેક્સ્યુઅલ લાઈફ જે છે એને ડેફિનેટલી નિરસ લાગવા માંડે છે અને એની મુશ્કેલીઓ ઊભી થાય છે. હું ચોક્કસ કહું કે પોર્નનો થોડોક પોઝિટિવ યુઝ છે સેક્સોલોજીની દ્રષ્ટિએ, પણ અહીંયા આગળ જ્યારે લોકોની અંદર એજ્યુકેશન પ્રોપર નથી હોતું, જ્યારે સમજ પ્રોપર નથી હોતી, ત્યારે એવું જ સમજી બેસે છે કે જે કંઈ પણ બતાવાય છે એ જ સત્ય છે, એ જ બધું બરાબર છે, અને જે કંઈ પણ પોતાની લાઈફમાં થાય છે એમાં તો બહુ મોટી ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ અનુભવે છે, અને એટલા માટે પોતાની સેક્સ લાઈફ બગડે છે. કદાચ આ જો તમે સર્વે કે રિસર્ચની વાત કરતા હશો, એના ડિટેલ ક્વેશ્ચનરની તપાસ થવી જોઈએ. એમાં કયા કયા પ્રશ્નો પૂછાયા છે, કોને પૂછાયા છે એની તપાસ થવી જોઈએ, કયા ડોમિસાઇલમાંથી પૂછાયા છે એની તપાસ થવી જોઈએ, અને પછી આપણે કોઈ જનરલ સ્ટેટમેન્ટ કરી શકીએ. પ્રશાંતજી, જે રીતે આપે પહેલાં કીધું કે ટીવી પહેલાં હેન્ડી નહોતું ત્યારે એટલા માટે એનો ઉપયોગ ઓછો થઈ રહ્યો હતો, અથવા તો એ સ્ટેન્ડ બાય હતું અને એનો પૂરતો ઉપયોગ નહોતો થઈ રહ્યો જે રીતે અત્યારના ટેબ્લેટ સ્માર્ટફોન્સનો થઈ રહ્યો છે. યસ, એબ્સોલ્યુટલી. પણ વાત અહીંયા એ છે કે સોશિયલ નેટવર્કથી હવે જે યંગસ્ટર જનરેશન છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ 18-26 અથવા તો 25 સુધીની, એ નોર્મલી 24માંથી 14-15 આવર્સ એ સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં ઓનલાઈન હોય છે અથવા તો એમાં અપડેટેડ હોય છે. તો ઇન ફ્યુચર આપને શું લાગી રહ્યું છે કે જે રીતે થોડો ઘણો આપ સ્વીકાર કર્યો કે સેક્સ લાઈફમાં અસર કરે છે, બટ ઇન ફ્યુચર આ રેગ્યુલારિટી જો જળવાઈ રહી આ વધતું હતું તો શું આની અસર થઈ શકે છે? ચોક્કસ આની અસર બહુ વિકૃત રીતે થઈ શકે છે. હું એ સમજાવું કેમ. કદાચ એવું બને કે એક જગ્યા હોય ત્યાં આગળ એક માણસ કોઈ ચોરી કરતો હોય તો આપણે એને ચોર કહીશું, પછી બે કરતા હોય તો કે બે માણસ ચોરી કરે છે એવું કહીશું 100 માણસના એક જગ્યામાં, પછી જો 30 માણસ કરતા હશે તો આપણે કહીશું 30% લોકો ચોરી કરે છે, 90% લોકો કરતા હશે તો આપણે કહીશું 90% ચોરી કરે છે, અને 100% જ્યારે ચોરી કરવા માંડે ત્યારે એવું કહીશું કે ના ના આ બધું નોર્મલ છે, આ બધું તો ચાલ્યા કરે. પણ એક વાત હકીકત છે કે જે નેચરલ જે રિલેશનશીપ જે છે એનાથી દૂર ડેફિનેટલી લોકો થઈ રહ્યા છે આ બધાને લીધે, એ બહુ ફેક્ટ છે. એક હું તમને બે એવા રિસર્ચ કે સર્વેની વાત કરું. એક જે છે એ કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ છે સ્વીડનનું, એના સર્વે પણ આ બધું કહે છે, અને એ વિચ ઇઝ મોસ્ટ ટ્રસ્ટેડ સર્વેસ. આ બધા સર્વેસ જે છે એ ખાલી એકદમ ટેમ્પરરી કરેલા નાના સર્વે નથી હોતા, એની પાછળ બહુ સાયન્ટિફિક બેઝ અને બેકગ્રાઉન્ડ હોય છે. પછી બીજા હું એક બે સર્વેની વાત કરું જે બ્રિટિશ સાયકોલોજીકલ સોસાયટી દ્વારા થયેલા સર્વેસ છે, અને અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન દ્વારા પણ એના નેજા નીચે પણ થયેલા કેટલાક સર્વેસ છે. એની અંદર એવું કહેવાય છે કે જે ઓનલાઈન થવાની કે રહેવાની જે કન્ટિન્યુઅસ જે હેબિટ કે એડિક્શન કે ટેવ જે છે એના કારણે ખાલી સેક્સ લાઈફ નહીં બીજી ઘણી બધી બાબતો પર અસર અત્યારે થઈ રહી છે, તો ફ્યુચરમાં બે કે ત્રણ બાબતોની શક્યતા છે. કાં તો એ લોકો વધારે પડતા ડિપેન્ડન્ટ થઈ જાય, વર્ચ્યુઅલ સેક્સ ઉપર પણ જતા રહે, વધારે પડતા ડિપેન્ડન્ટ થઈ જાય. બીજી વસ્તુ એ છે કે એ લોકો જેને સાયબર સેક્સ આજકાલ તરીકે ઓળખવામાં આવે છે. બીજી બાબત એ છે કે એનાથી સાવ વિમુખ થઈ જાય, કારણ કે બધા ધરાઈ જાય કે આ બહુ થઈ ગયું હવે બંધ કરો એવું થાય. અને ત્રીજી વસ્તુ એ છે કે એમાંનો કોઈક એવો કોઈ કંટ્રોલ્ડ લૉ કંટ્રોલ્ડ રસ્તો કોઈક શોધે કે જેના દ્વારા એ ફૂલફિલ થાય. એટલે આ ફ્યુચર જે છે ઘણી બધી બીજી બાબતો પર આધાર રાખે છે. અત્યારે ખરેખર પોર્ન સાઇટ જો બી એક ગુનો બને છે. આજથી 10 વર્ષ પહેલાં કોઈ આવો કે 20 વર્ષ પહેલાં ઇન્ડિયામાં કોઈ વાત કરે કે એ બધું શું છે, એવો ગુનો ક્યાંથી હોય, કેમ હોય, એ તો જેને જે જોવું હોય તો જોઈ શકે. પણ અત્યારે બદલાવે છે માહોલ, એવી રીતે ફ્યુચરમાં પણ એ માહોલ જે છે એ વખતની સોસાયટીની કન્ડિશન અને સાયકોલોજીકલ લોકોની કન્ડિશન જોઈને અને એના કારણે થતા ગુનાઓ જે છે એને ધ્યાનમાં રાખીને એના કાયદાઓ થશે, એટલે લોકોનું વર્તન એનાથી પ્રભાવિત થશે અને એ રીતે બદલાશે. એટલે મારી આ ત્રણ બાબતોની જે છે એ મારું એનાલિસિસ એવું કહે છે કે આ ત્રણ ફ્યુચરમાં શક્યતાઓ છે. રુઝાનજી, તમને પૂછવા માંગી શું લાગી રહ્યું છે, આપે જેમ પહેલા કીધું કે કોઈ રિલેશન છે નહીં, કોઈ રિલેટેડ છે નહીં, સોશિયલ નેટવર્કિંગ સાઇટથી સેક્સ પર અસર પડવી એ કોઈ અલગ વાત છે, તમને થોડું રમૂજ ફીલ થયું. પણ ઝાઝા ભાગનું સર્વે પ્રમાણે જો આપણે વાત કરીએ તો સર્વેમાં એ સાબિત પણ થયું છે, સાથે સાથે એક બીજો મુદ્દો બી એમાં ઉમેરવામાં આવ્યો છે કે પૈસાની ચિંતા યંગસ્ટર્સમાં, નોકરી અને પૈસાની ચિંતા, અને પ્લસ આ ચિંતામાં સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ, આને લીધે બી લાઈફમાં અને સેક્સ લાઈફમાં ખાસ કરીને બહુ પ્રેશરાઇઝ થાય છે અને એના કારણે
પણ આ એક મુદ્દો છે એક ઓછો થાય છે, શું માનવું છે આપનું? સી અગેન ધેર એમાં બે પહેલું છે જે મેં પહેલા કહ્યું. એક પહેલું જે આ સર્વે કહેતો હતો કે સેક્સ લાઈફ લોકોની ઓછી થાય છે એ પહેલા બીજો એક સર્વે એ કહ્યું કે ભાઈ આ સોળ વર્ષની છોકરી એ લોકોની વર્જિનિટી લૂઝ કરે છે બીકોઝ ઓફ ધીસ ટેકનોલોજી. એ લોકો બધી R&D વધારે કરવા માંગે છે. હવે આ જે સર્વે કહે છે કે સેક્સમાં ઇન્ટરેસ્ટ એ લોકોનો એ લોકો 5-6 જ વાર કરે છે એ લોકોના જે બી ફેમિલી સાથે. એટલે મારે પાછું રિપીટ કરવું છે કારણ કે આપણે સર્વે બર્વેમાં એટલે ફાઇન જે સાહેબે કહ્યું કે સાયન્ટિફિકલી જોવું પડે ને ક્વેશ્ચન આન્સર સામનો કરવાનો છે અને એમાં કોઈ રિસર્ચ નથી આવડતો, આપણો પર્સનલ એક્સપિરિયન્સ આવી રહ્યો છે. એટલે આ એક્સપિરિયન્સ કયો રહ્યો છે કે એ રીતે સેક્સ વધી રહી છે લોકોની, મે બી એક પાર્ટનર જોડે સેક્સ નથી વધી રહી પણ બીજા પાર્ટનરો જોડે વધી રહી છે. બીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલે હું અહીંયા એક વાત એક મિનિટ લેટ મી ફિનિશ બીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હવે તમે જે કહ્યું કે સ્ટ્રેસના લીધે એ વાત, હવે આપણે એક હકીકત ને એક સત્ય છે કે થયું છે શું કે લોકોને જે કામ હવે કામની વાત કરીએ કે જે પ્રોફેશનમાં છે તો જે લોકો કામમાં છે એમાં એ લોકોને સ્ટ્રેસ બહુ વધારે આવે છે એ વાત નક્કી છે ને. એટલે એ લોકોને મૂડ નથી આવતો, યુ નો એ એટલી એનર્જી નથી રહેતી, એક સત્ય છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ દેટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ કે તમારી પાસે ફેસબુક છે, ટ્વિટર છે, સોશિયલ મીડિયા છે કે તમારી પાસે ટીવી છે યા તમારે પાસે કામ છે, ઇટ ઇઝ ઇરરિસ્પેક્ટિવ ઓફ દેટ બીકોઝ દેટ ઇઝ નાઉ અવર પીયર પ્રેશર. ધીસ ઇઝ બીકોઝ મેજરલી ઓફ પીયર પ્રેશર. એટલે આ એક સત્ય છે, આઈ અગ્રી વિથ યુ. અધરવાઇઝ મારું એવું ટેક છે, મારું એવું કહેવું છે કે થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, ઇનફેક્ટ સોશિયલ મીડિયાના પોઝિટિવ પોઈન્ટ્સ બી ઘણા છે જેના લીધે લોકોની લાઈફ બચી છે, લોકોનું પ્રોત્સાહન મળ્યું છે, લોકોને પોતાની બોલવાની તક મળી છે, ઓપિનિયન શેર કરવાનું તક મળી છે. એટલે સોશિયલ મીડિયા આઉટ રાધર સે ઇટ ઇઝ અ વેરી યુઝફુલ થિંગ. લીગાલિટી આ બધા પ્રશ્નો જે છે બહુ વધારે. તમે જુઓ કે મોટા ભાગના અત્યારે કેસીસ જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ સાયબર ઇન્વોલ્વમેન્ટ છે અને આ એક પ્રૂફ તરીકે કે પુરાવા તરીકે ત્યાં છે. એટલે મારું અહીંયા આગળ એ કહેવું છે કે એ ડેફિનેટલી એની પર્સનલ લાઈફ પર અસર કરે છે. આ વિશે આગળ પણ ચર્ચા કરતા રહીશું પણ હાલ લઈએ